नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, आज आपणे विभाज्यतानी चावीओनो अभ्यास करवानो छे। तो सौ प्रथम आपेलू छे तमने विभाज्यतानी चावीओनी अंदर बेनी विभाज्यतानी चावी। अहींया आपणुं चेप्टर छे संख्या साथे रमत। पहेલું આપેલું છે તમને વિભાજ્યતાની ચાવીમાં બેની વિભાજ્યતાની ચાવી। ચલો બેની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક जीरो बे चार छ के आठ हो ते संख्या ने बे वडे शेष भागी शकाय छे। बेनी विभाज्यतानी चावी तो तमारे शुं ध्यान राखवानुं छे जे संख्यानो एकमनो अंक जीरो बे चार छ के आठ होय ते संख्याने बे वडे निशेष भागी शकाय छे। चलो उदाहरण उपरथी समजीए। पहेलुं लईए उदाहरण सोळ। हवे सोळनी अंदर छ ए एकमनो अंक छे, एक ए दशकनो अंक छे। चलो एकमनो अंक आपणे केटलो आवो जोईए, जीरो होय, बे होय, चार होय, छ होय अथवा आठ होय। आ बधामांथी गमे ते एक एकमनो अंक होय तो समजवू के आ संख्याए बे वडे निशेष भागी शकाय छे। तो चलो एकमनो अंक छ जोईए छे तो अहींया छ आपेलो छे। हा तो सोळने तमे बे वडे भागो, बे अठ्यासो, शेष कितनी वधे छे शून्य। चलो ये जे रीते बीजी कोई संख्या लो, त्रणसो नेवु। चलो एकमनो अंक केटलो छे जीरो। चलो अहींया शून्य छे, हा तो चलो त्रणसो नेवु ने बे वडे भागो, बे एका बे, त्रणमांथी बे जाय तो एक, ऊपरथी उतार्या नव। चलो बे नवा નવમાંથી આઠ જાય તો એક, ઉપરથી ઉતારીશું બે પંચા દસ, શેષ કેટલી આવે છે જીરો। તો વિદ્યાર્થી મિત્રો બેની વિભાજ્યતાની ચાવી તમને શું કહે છે કે જે સંખ્યાના એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તે સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ ની વિભાજ્યતાની ચાવી, જે સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે। વિભાજ્યતાની ચાવીઓ બધાએ યાદ રાખવાની છે। પરીક્ષાની અંદર સીધું જ આપેલું હોય કે નીચેની સંખ્યા છ વડે વિભાજ્ય છે કે નહીં તો ત્યાં તમારી બધી ચાવીઓ આવડતી હોય તો તમે નક્કી કરી શકો, અને પછી કઈ ચાવી આવડતી ના હોય તો નક્કી કઈ રીતે કરી શકો? તો એ રીતે તમારે બધી જ ચાવીઓ યાદ રાખવાની છે। ચલો હવે તમને શું કહે છે
પ્રકારની ચાવી એવું કહે છે. ઉદાહરણ પરથી સમજો કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો એક સંખ્યા લો 372. હવે આ સંખ્યાના શું કરવાનું છે? અંકોના સરવાળા કરવાના છે. અહીંયા આપણને એક અંક 3 આપ્યો છે, એક અંક 7 આપ્યો છે, એક અંક 2, એકમ દશક 100 એમાંથી એક અંક 2, એકમ 7 અને એક 3. આ ત્રણે ત્રણ અંકોના સરવાળાને સરવાળો કરતો જે સંખ્યા મળે છે એ સંખ્યા જો 3 વડે નિશેષ ભાગી શકાય, શેષ શૂન્ય મળી જાય તો તે સંખ્યા આખી 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો ચલો પહેલા આપણે સરવાળો કરી દઈએ અંકોનો. 3 ને 7 10, 10 ને 2 12. ચલો અંકોનો સરવાળો કેટલો મળે છે? 12. ચલો 12 ને 3 વડે ભાગો. 3 6 12, શેષ કેટલી આવે છે? 0. તો જો અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તમારી જે સંખ્યા છે 372 એને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. ચલો બીજું ઉદાહરણ લઈએ. બાજુમાં 492. ચલો 9 વત્તા 4 વત્તા 2, પહેલા અંકોનો સરવાળો કરો. 9 ને 4 13, 13 ને 2 15. તો ચલો 15 ને 3 વડે ભાગો. 3 5 15, શેષ કેવી આવે છે? 0. જો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો 492 ને 3 વડે નિશેષ, સંખ્યાના જે અંકોનો સરવાળો હોય એના પહેલા 3 વડે ભાગવાના, એના જો 3 વડે નિશેષ ભાગી શકાય તો 492 ને 3 વડે નિશેષ ભાગી શકાય. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપ્યું છે 4 ની વિભાજ્યતાની ચાવી. સંખ્યાના દશક અને એકમના બે અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. સંખ્યાના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યાને
અને એ સંખ્યા આપણા જોડે પ્રોપર ઓલરેડી કઈ છે 16 જ છે બીજી કોઈ સંખ્યા આપણે બનાવવા જવાની જરૂર છે નહીં કે આગળથી કાઢવાની પણ જરૂર છે આપણા જોડે જે સંખ્યા આપેલી છે એ એકમ અને દશકથી બનેલી છે તો હવે આના આ સંખ્યા તમારે જોવાની છે કે જો એને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે ચલો 16 ભાગ્યા 4 પાંચની વિભાજ્યતાની ચાર જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય અથવા પાંચ હોય તે સંખ્યાને
બાકી મિત્રો પાંચની વિભાજ્યતાની ચાવી છે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ કરી શકાય। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપ્યું છે 6ની વિભાજ્યતાની ચાવી। छोनी विभाजता ने चावी के छे जे संख्या ने बे अने त्रण वडे निशेष करी शकाय। बे संख्या ने शेष कितनी बचे छे? तो आ संख्या पण 6
6 વડે નિશેષ ભાગી શકાય છે. તો 6 ની વિભાજ્યતાની ચાલ શું કહે છે? જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ છે વિભાજ્યતાની ચાલ 8 ની વિભાજ્યતાની ચાલ જેનો અભ્યાસ આપણે આગળના વિડિયોમાં કરીશું. નમસ્કાર.